नमस्कार मित्रों, धोरण 10 गणित स्वाध्याय 5.2 प्रश्न नंबर 9। एक श्रेणी नु ત્રીજુ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે, તો બંને પદ ને સૌપ્રથમ આપણે રકમ માં લખીએ। ત્રીજુ પદ કયું છે? 4 છે, અને નવમું પદ -8 છે। आने संकेत में लखीए, त्रीजू पद एने संकेत में शू कहवा A3 बराबर 4, नवमु पद एने संकेत में शू कहवा A9 बराबर -8। आपणे डी शोधवाना छे, तो डी बराबर तफावत में बात करिए तो A9 माथी A3 बाद करिए केटलो तफावत थाय 6 पदनो, एटले 6D। आपणे डी नी किंमत शोधवानी होय तो 6 गुणाकार में था एटले छेदमा A9 -8 A3 4, तो डी बराबर बने माइनस 8 ने 4 12 छेद में 6, 6 दू 12, तो डी बराबर -2। आ डी नी किंमत मड़ी गई। हवे एनी किंमत शोधवा माटे आपणे बे दाखला आगळ लीधा था, एमां आपणने सरळ कयुं पड़तुं हतुं तो के सूत्रनी रीते जे गीणुं हतुं ए आपणने थोड़ुं सरळ पड्युं हतुं। तो आ A3 અને A9 એમાંથી હું A3 પદનું સૂત્ર લખું છું, તો A3 બરાબર A પ્લસ 3 છે એટલે કેટલા D લખવાના? 2, એક ઓછો D લખવાનો। A3 4, A પ્લસ 2, D ની કિંમત -2, તો 4 બરાબર A પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4। આ -4 બરાબરની ડાબી બાજુએ આવે એટલે પ્લસ, તો 4 પ્લસ 4 એટલે કેટલા થશે? કેટલા થશે? 8, તો એની કિંમત આપણને 8 મળે છે, ડી ની કિંમત -2 મળે છે। હવે ફરીથી આપણે રકમમાં જોઈ શોધવાનું શું છે એની વાત કરીએ, તો ત્યાં એ રીતનું લખેલ છે શ્રેણીનું કયું પદ 0 થાય, તો આપણે લખીએ આવી રીતના સમજવા માટે। શ્રેણીનું એનમું પદ એ એન થાય, આ સમજવા માટે હતું। એટલે આ 0 છે એ કોના બરાબર આવે છે? એન બરાબર, અને તમારે શોધવાનું શું છે? એન શોધવાના છે, તો એને વાક્ય સ્વરૂપે આપણે લખશું કે સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન બરાબર કેટલા છે? 0। સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન બરાબર કેટલા છે? 0, અને તેથી આપણે શોધવાનું છે એન બરાબર કેટલા। તો હવે સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન આપેલું હોય તો એ એનનું આપણે સૂત્ર લખવાના છીએ અને એમાં કિંમત મૂકશું। તો સૂત્ર મિત્રો, દાખલો ગમે એટલી વાર તમે નવો શરૂ કરો, તમારે ફરજિયાત સૂત્ર લખવું પડશે। સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી। એ એન કેટલા આપ્યા? 0, એ બરાબર તમે 8, એન શોધવાના છે અને ડીની કિંમત આપણને -2। ફરીથી અહીંયા ભૂલ પડવાની શક્યતા છે, કારણ કે આ ડી છે એ ગુણાકારમાં છે, જ્યારે અહીં બાદબાકી સ્વરૂપે લખેલા છે, તો ગુણાકાર સ્વરૂપે લખીએ। આ 0 પ્લસ આ બાજુ આવે એટલે માઇનસ, આ એન માઇનસ 1 ગુણ્યા -2, તો બંનેની બાદબાકી શું આવે? -8। આ ગુણાકારમાં -2 છે એટલે ભાગાકારમાં છેદમાં જાય। ત્યારબાદ આ બંને માઇનસ છે એટલે છેદ ઉડી જાય, 2 4 8, આ માઇનસ આ બાજુ આવે એટલે પ્લસ, તો એન બરાબર કેટલા મળે છે? 5। મિત્રો, આવો જ દાખલો એક આપણે આગળ પણ ગણેલો હતો, જ્યાં એન આપણને શું આવતા હતા? અપૂર્ણાંક આવતા હતા। તો અહીં એન કેવા આવે છે? ધન પૂર્ણાંક આવે છે, એટલે અહીં આપણે લખી નાખીએ, અહીં એન એ ધન પૂર્ણાંક છે, અને ધન પૂર્ણાંક હોય તો શ્રેણીનું એ કોઈ પદ હોય તો આપણને પૂછ્યું હતું કેટલામું, તો કે 0 થવું જોઈએ। તો વાક્ય સ્વરૂપે એને લખીએ આપણે, અહીં સમાંતર શ્રેણીનું કેટલામું પદ? 5મું પદ
शून्य थाय। मित्रों दाखलानी अंदर कोईपण पद में समझ न पड़ी हो तो कॉमेंट बॉक्स की अंदर जरूर थी जणावी तेमनुं सोल्यूशन मेळवी लेवू। थैंक यू।